ગુજરાતી વિષય. તો ગુજરાતી વિષયમાં આપણે આગળના વિડીયોમાં શું કર્યું હતું? રિવિઝન કર્યું હતું ને હસ્વ કીનું, કોને હસવાય કી, એવી રીતે આપણે આખો કોકો બોલ્યા હતા અને લખ્યું હતું ને. તો એ શેમાં લખવાનું હતું? આપણે નોટબુકમાં જે રિવિઝન કર્યું હતું. તો આજે આપણે હવે એની પછી કયો આવે છે? તો કે દીર્ઘ કી વાળો કોકો આવે ને. તો આપણે હવે એ કોકો શીખીશું. શીખો છે ને બધાને? આપણે અત્યાર સુધીમાં કેટલા કક્કા શીખા? તો કે સાદો કોકો ક વાળો, પછી કા વાળો, પછી હસ્વ કી વાળો શીખા ને. હવે દીર્ઘ કી વાળો કક્કો શીખવાનો છે. તો સાવ સહેલું છે. જેમ હસ્વમાં આપણે કમાં શું કરતા હતા, આ બાજુ કરતા હતા ને હસ્વ, એવી રીતે દીર્ઘ કીમાં કેવી રીતે કરવાનું છે? આ બાજુ પહેલા હસ્વ વાળો આવે અને પછી દીર્ઘ કી વાળો આવે હા ને. તો આપણે આ શીખી ગયા. હવે આપણે દીર્ઘ કી વાળો કક્કો શીખવાનો છે, જે તમને વર્કબુકમાં આપેલો જ છે. પેજ નંબર 24 ઉપર જો દેખાય છે. તો આજે આપણે દીર્ઘ કી વાળો કક્કો શીખીશું. શીખો છે ને? તો આપણે આજે આ લખીશું. ચલો, તમારે ટીચરની સાથે બધાએ બોલવાનું છે. બોલશો ને? કોને દીર્ઘાઈ, કોને દીર્ઘાઈ, કોને દીર્ઘાઈ, કોને દીર્ઘાઈ, જોને દીર્ઘાઈ, છોને દીર્ઘાઈ, જોને દીર્ઘાઈ, જોને દીર્ઘાઈ, તોને દીર્ઘાઈ, થોને દીર્ઘાઈ, દોને દીર્ઘાઈ, ધોને દીર્ઘાઈ, ધણને દીર્ઘાઈ, મણી, તને દીર્ઘાઈ, થને દીર્ઘાઈ, દને દીર્ઘાઈ, દને દીર્ઘાઈ, નને દીર્ઘાઈ, કોને દીર્ઘાઈ, કોને દીર્ઘાઈ, કોને દીર્ઘાઈ, કોને દીર્ઘાઈ, મને દીર્ઘાઈ, યને દીર્ઘાઈ, રને દીર્ઘાઈ, લને દીર્ઘાઈ, બને દીર્ઘાઈ, સને દીર્ઘાઈ, સી,
તો આજે બધા પપ્પો બોલજો અને લખજો. ચલો બાય, આવજો.